प्रयान स्वामी महाराज जनी जय अक्षर पुरुषोद महाराज जनी जय शास्त्र जी महाराज जनी जय योगी जी महाराज जनी जय કીર્તન આપણે હમણાં સાંભળ્યું કે બધા પ્રસંગો વાંચ્યા, યોગીજી માના પ્રસંગો કયા, કેવા કેવા મુશ્કેલી, કેવા કેવા દુઃખ ભક્તોને આવ્યા છે અને સ્વામીને પણ આવ્યા છે, આપણે સાંભળ્યું. એ જ ભાવનું કીર્તન છે કે હરિજન થઈને હાન વૃદ્ધ સુખ દુઃખ માણે તો એમાં મુંઝાવું નહીં. હરિજન થઈને હાન વૃદ્ધિ થાય, સુખ દુઃખ આવે તેમાં મુંઝાવું નહીં, એ આપણને સ્વામી કીર્તનમાં સમજાવ્યું. કારણ કે ભગવાનના ભક્તોને આ વસ્તુ આવે છે. કેટલોક આપણને પ્રશ્ન થાય કે આપણે ભગવાનના ભક્ત થયા, સત્સંગી થયા, કથા વાર્તા કરીએ, ભજન કરીએ, સેવા કરીએ, આ બધું જ કરીએ છીએ, છતાં મુશ્કેલી કેમ આવે, એને તો ના આવી એવું આપણા મનમાં રહે છે. પણ આ બધા દ્રષ્ટાંતો જોઈએ છીએ ત્યારે એ ભક્તોની જ કસોટી હોય છે. કસોટી કોની થાય? પિત્તની થાય, શેની થાય? સોનાની કઈ કસોટી રહે? સોનું છે ને કસોટી પર ચડાવવું પડે, બરોબર. હવે સોનું છે છતાં ને કસોટી ચડાવે, પિત્તરને કોઈ કસોટી ચડાવે ને? પિત્તર તો પિત્તર છે. એટલે જે મનુષ્યો આવા સારા છે એને માટે કસોટી, જે દુનિયામાં સારા માણસો કહેવાય એને જ મુશ્કેલી આવી છે. તમે દાખલા બધા જોજો, તેની અંદર જે સારા માણસો કહેવાય અને જે ભગવાનના ભક્તો થયા છે એ બધાને આવ્યું છે, અવતારો થયા એમને પણ આવ્યું છે. મુશ્કેલી એ આવે જ છે. એટલે સ્વામી કહે છે એ વખતે ધીરજ રાખવી એની વાત કરે, કે એમાં હિંમત હારવી નહીં. હિંમત હારીએ તો કંઈ થાય નહીં. મારે કહે છે જ્યારે કંઈ પણ દુઃખ આવે તો ધીરજ રાખવી, મૂંઝાવું નહીં, ભગવાનને યાદ કરવા, બધું સારું થઈ જાય છે. એટલે આવી રીતે આપણા કાર્યોની અંદર હાન ને વૃદ્ધિ પણ આવે, હાન એટલે નુકસાન પણ થાય અને સારું પણ થઈ જાય. તેની અંદર આપણા મનમાં જાણવું કે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન સર્વ કરતા છે. સ્વામીની વાતમાં લખ્યું છે કે ભગવાન સર્વ કરતા છે. તો સુખ આવે તો સુખ ભોગલી, દુઃખ આવે તો કેમ, એ તો ના થાય. પણ કહેવાનું સુખ મનમાં અહીં સ્વામી કે સર્વ કરતા પરમાત્મા છે એમ આપણે સમજવું, ભજન કરવું. પણ એ ભજન કરતા એમાં જો સુખ આવે તો સુખ એવું, એ ભગવાનની ઈચ્છાથી આવ્યો છે એમ ના માનો. આ મારી મહેનતને મારા પુરુષાર્થ થયા એમ ભૂખે ના ભૂલાઈ ના જવું. અને દુઃખ આવે તો મનમાં એને ભોગવી લેવું કે એ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે, મારે આપણે ભોગવી લેવું. કારણ ભગવાન જે કરશે સારા માટે કરશે. આપણે દુઃખ આપ્યું છે એમાંય ભગવાનની કંઈક ઈચ્છા છે એવું માનીને ભક્તો સર્વ પ્રકારે રાજી થાય છે. એટલે મારે કહે છે સુખ મળે ફૂલાઈ ન જવું અને દુઃખ મળે કર્મય ન જવું. સુખ મળે તો આપણે ફૂલાઈ ન જવું, કહો હો આ બધું મને મહેનતને મળ્યું છે, ભગવાનની ઈચ્છાથી મળ્યું છે, જે કંઈ ખાયું છે મળ્યું છે ભગવાનની ઈચ્છાથી મળ્યું છે એમ માનીને આનંદ મળે. અને દુઃખ આવે તો જાણવું કે ભગવાનની ઈચ્છા થયું, કર્મય ન જવું, દુઃખી ન થવું. આ બધું આપણા શાસ્ત્રોની અંદર વાત લખાવે છે. એટલે આપણા અત્યારે આ બધા વ્યવસાયની અંદર, આપણા કામકાજોની અંદર ઘણી ઘણી મુશ્કેલીઓ. પણ જો આ એક વાત આપણે સમજી રાખી હોય અને આ બધા ભક્તોના આખ્યાનો સમજી રાખ્યા હોય તો આપણને પણ સુખ ને શાંતિ રહે. કારણ સંસાર ચક્ર એવું છે, એમાં જ્ઞાની ધ્યાની ભજની સામાન્ય કે ગમે તે ડાયો હોય, હોશિયાર હોય કે ગમે તેટલો હોય તો એને મુશ્કેલી આવે જ છે. અને એ ક્રમની અંદર એ ભગવાનના ભક્તો છે એ ભગવાનનો આશરો છે, ધીરજ રાખીને બળ રાખીને પોતાનું કાર્ય કરે છે, એને વાંધો આવતો નથી. ત્યારે સ્વામી કહે છે જો પાંડવ પ્રભુને પ્યારા, પાંડવો છે એ તો ભગવાનના ભક્ત જ હતા, ભગવાન કૃષ્ણ સિવાય તો રહી શકતા નહોતા, ભગવાનની સાથે જ હંમેશા અને ભગવાન જેમ કેમ કરતા હતા. પાંડવોને કૃષ્ણનો જ હંમેશા આદેશ હતો એ પ્રમાણે પોતે જીવન જીવ્યા, છતાં પણ એમને વનમાં જવું પડ્યું. 14 વર્ષ સુધી વનમાં ભટકી ગયેલો. હવે ભગવાન છે, ભગવાન તો દુઃખ ટાળી નાખે, મિનિટમાં સેકન્ડમાં ટાળી નાખે, સંકલ્પ કરીને ટળી જાય, આપણે કહીએ ને સંકલ્પ કરીને ટળી જાય, પણ છતાં એમને ભોગવવું પડ્યું. એટલે આ કહ્યું કે આ સંસારની અંદર આવા પ્રશ્નો પડે. એટલે પાંડવ પ્રભુને અતિ પ્યારા અને એ રીતે એમને પણ આ પ્રમાણે દુઃખ ભોગવી લીધું છે અને ભગવાનને રાજી કર્યા છે. એટલે કે ભગવાનના ભક્તો હતા એને કહીને પણ એમને વનવાસ જવું પડ્યું, કેટલું બધું ભયંકર મહાભારત યુદ્ધ થવું પડ્યું, એમાં કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી. અને એ કહે છે ભગવાન કહે છે આ ભક્તોની કસોટી છે. હવે વખતે જો આપણી સમજણ રહે, આપણી નિષ્ઠા રહે, આપણી ભક્તિ રહે, ત્યારે જાણવું કે આપણે ભગવાનની પ્રસન્નતા છે. ભગવાનની પ્રસન્નતા એ છે કે આપણા આવી જાતની મુશ્કેલીઓમાં પણ આપણે ધીરજને બળ રહે ત્યારે થઈ જાય છે. ત્યારે જો કહેવાનું શું છે કે પ્રમાણે
પાંડવોએ પણ અતિ દુઃખ સહન કર્યા અને ભગવાનને રાજી કર્યા છે, એટલે ભક્તોની કસોટી હંમેશા થતી જ આવી છે અને એ પ્રમાણે થાય છે. એટલે એ વખતે મારે કહે સુખ દુઃખ જે કંઈ આવે તેમાં ધીરતા ધીરજતા રાખવું, કોઈ જાતનો વાંધો આવે નહીં. નિષ્કવાન સ્વામી પણ પોતે ભક્તિને તમે લખ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જન્મને અતિશય જતન કરી. આ ત્યાં આગળ પણ નિષ્કવાન સ્વામી લખે છે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું. આપણે આજે સુખ માનીએ છીએ પણ સુખ કેવું છે? દુઃખવાળું છે. આ સુખ જેટલા આપણે આ જગતમાં જોઈએ છીએ એ દુઃખવાળા છે જ, એમાં કંઈક ને કંઈક દુઃખ આવી જાય લો, અને એ મુશ્કેલી આવે છે. આપણે જેને બહુ બહુ સુખ થઈ ગયું, ખરેખર થઈ ગયું, અને બસ હવે આટલું મારું કામ થઈ જાય પછી નિરાંતે મારે ભગવાન રિટાયર થવું છે, કારણ કે એમ વિચાર કર્યો જ નહીં. હા, પણ એટલા કામની અંદર પાછા બીજા 5-10 કામ ઉમેરી જાય, એટલે નક્કી કરી રાખ્યું કે હવે આ ટાઈમે આ કામ પૂરું થવાનું. પછી પહેલાં સ્વાઈ કહે છે બીજા 10 આઈનું મળે, એટલે ફરી પાછું આપણું ચક્ર ઉભું કરે. એટલે છે સુખ પણ એમાં દુઃખ છે, પણ પેલું આપણને એની આસક્તિ છે, એનો મોહ છે, એટલે આપણે એમ એની અંદર ચાલ્યા કરીએ છીએ. પણ ખરેખર જુઓ તો સ્વાઈ કે જેટલું માયામય સુખ છે દુઃખ વગરનું હોય, આ ગુણાતાન સ્વાઈના શબ્દ હોય, જેટલું માયામય સુખ છે દુઃખ વગરનું હોય, એને જો આદિ અનાદિથી વિચાર કરો કે મોટા રાજા મહારાજાઓને આવ્યું છે અને જેને ત્યાં નથી એને આવ્યું છે, એટલે જેને છે એને દુઃખ છે, નથી એને દુઃખ છે. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુઃખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, સંત સુખી સંસાર. શું કહ્યું? રાજા બી દુખિયા, રાજાઓની પાસે રાજ હતો, અત્યારે બધા ચાલ્યા ગયા છે કેટલાય, પણ કહેવાનું છે રાજા હતા તો એ બિચારાને દુઃખ, કારણ કે પોતાની ઈચ્છાઓ અંદરની પ્રબળ હોય ને, એટલે કાં તો બીજા રાજ વધારવાની ઈચ્છા હોય, એટલે એ પ્રમાણે કોઈ જો લડીને ઝઘડા ચાલ્યા જ કરે, હા ઝઘડા થયા જ કરે, અને કાં એ પ્રમાણે પછી એની પાસે આ બધું છે એની ઉપર બધાની સત્તા કરવા માટે પણ ચાલ્યા કરે. અમેરિકા પાસે ઓછું છે, બધું છે, અને પણ છતાં હવે અત્યારે રશિયા ગયા પછી થયું છે મારો જ પાવર આખી દુનિયા પર થવો જોઈએ, તો ભાઈ બેસી રહ્યા છો હમણાં નકામ દુનિયાનું લડવા ઝઘડા કરવાનું, પણ આટલું બધું છે, ખાવાનું છે, પીવાનું છે, વ્યવસ્થા છે, બધું છે, કાંઈ દુઃખ કોઈ જાતનું છે નહીં, પણ એના મનમાં એવું રહ્યા કરે છે કે આખી દુનિયા પર મારું વર્ચસ્વ થવું જોઈએ, અને એટલા માટે બીજા નામ કરી આવે, પેલા નામ કરી આવે. અને સ્વામી કહે છે પેલા બિલાડીના જેવો ન્યાય કટકો અને નાખે અને બે કટકો મળે, પેલા વાંદરે ન્યાય કર્યો ને એવું બધું થયું, એટલે બે ભૂખી રહે બિચારી, એટલે એ પોતાનો સ્વાર્થ સાચો, બીજાને કે તમારે શસ્ત્રો બનાવવાની ને એ પોતે વેચ્યા કરે, એટલે આવું બધું ચાલે, બીજાને બંધી કરવાની વાત અને પોતાને ઓપન રહેવાની વાત, એટલે આવી બધી વસ્તુ છે કે રાજા બી દુખિયા, કે આવી સત્તાઓને પણ અત્યારે દુઃખ છે, એ રાજાઓ હતા તો રાજાઓને પણ હતું, કારણ કે લડીને ઝઘડાઓ બધું ચાલ્યા જ કરે, કરાસ માટેની તકરારો હોય જ કરે, પણ એકબીજાનો રાજ હોય, સારી રીતે રહેતા હોય, પછી બીજાના રાજને શું હાનિ કરવી, બીજા નુકસાન શું કા કહું, પોતે આનંદથી રહેતો શું હતો. એટલે સ્વાઈ કહે છે આ પ્રમાણે સ્વાભાવિક રીતે દરેકને દુખિયા થાય છે, એટલે રાજા બી દુખિયા, રંક બી દુખિયા, કે નથી એને પણ દુઃખ છે, શું ખાવું, ક્યાં રહેવું, કેમ કરશું, શું કરું, એનો વિચાર વિચારની જિંદગી પૂરી થાય. અને ધનપતિ દુઃખી, પૈસાદારે દુઃખી, રાણા પૈસાદારને પણ પૈસા આવ્યા એટલે જાણે બહુ સુખ થઈ ગયું, કે આપણે કંઈ વાંધો નથી, પણ રાત બી ચિંતા ચાલે, ત્યાં પૈસા આવ્યા છે અને ક્યાં ગોઠવા, કેમ મૂકવા, કોઈ ચોર આવશે લઈ જશે, આ છે તે છે, અને એ બધા વિચારો બિચારો એને પણ થયા કરે, કારણ કે આ પ્રમાણે સરકારી કાયદા કાનૂન બીજા ત્રીજાની ગરીબ મુજગળો ખૂબ હોય છે, એટલે એની અંદર પણ એને પૈસા હોવા છતાં એ વિચારમાં વિચારમાં પોતે રહે છે અને એને ભોગવી શકતો નથી, એના એ સુખને ભોગવી શકતો નથી, ચિંતામાં ચિંતામાં એનું કામ ચાલ્યા જ કરે. એટલે સ્વામી કહે છે કે પ્રમાણે ગણપતિ અને પૈસા હોવા છતાં એ પૈસાનો સારી રીતે ઉપયોગ કરી ન શકે અને એની ચિંતામાં ચિંતામાં પૂરું થઈ જાય, એનું જીવન પૂરું થઈ જાય છે, એટલે સ્વામી કહે એ પણ દુખ્યા છે. એટલે આપણને લાગે છે આ સુખ્યા છે, પણ તમે જો કેટલા જોયા છે અબજોપતિને કરોડપતિને બધાય, પણ બીજાને કંઈક ને કંઈક દુઃખ હોય, કંઈક ને કંઈક પોતાનું દુઃખ હોય જ છે, અને એ બધી રીતે મુશ્કેલી, સંસારનું કંઈ દુઃખ હોય, પોતાના કુટુંબીનું કંઈ દુઃખ હોય, સમાજનું કંઈ દુઃખ હોય, કંઈ સરકારી દુઃખ આવી પડે હોય, એટલે આવું બધું હોવા છતાં પણ માણસને આ દુઃખો બધા છે જ અને ચાલ્યા જ આવે છે. એટલે સ્વાઈ કહે છે રાજા બી દુખ્યા, ધનપતિ દુઃખિત વિકાર મેં, વિના વિવેક પછી બેઠા મૂડાઈને સાફ કરીને બાવા થઈને બેઠા, પણ સ્વાઈ કહે છે એને વિવેક નથી તો એ પણ દુખ્યા છે, કે જેને ઘર મૂક્યું, બહાર મૂક્યું, પૈસા સમૃદ્ધિ આ બધું વૈભવ મૂકીને આવ્યા, બરાબર, હવે અહીં આવીને પાછા આની ઈચ્છા રાખીએ, જે મૂક્યું છે એની પાછી ઈચ્છા રાખીએ, અહીંયા આ મળે તો સારું, આ બધા બંગલાવાળા છે તો આપણે બંગલો થાય તો સારું, એને માટે બધું ભેગું કરે, પોતાનું મિલકત ભેગી કરે,
તારે સ્વાઈ કઈ ઉપાધિ થઈ કે નહીં? પાછી ઉપાધિ વર્ગી, પછી એ તારા બંગલા થયા, પછી એની બીજું થયું, ત્રીજું થયું, એમાં બધી વસ્તુ ચાલુ થઈ ગઈ. તારે સ્વાઈ કહે જો એની અંદરથી પાછો સંસાર ઉભો થઈ જાય. એટલે વિવેક નથી. વિવેક હોય કે જે વસ્તુ મૂકી ગઈ નાશવંત વસ્તુ છે, નાશવંત વસ્તુ સમજીને મૂકી છે, ફરી એની ઈચ્છા શું? જે વસ્તુ નાશવંત છે એની પછી લેવાની વસ્તુ હોય જ નહીં, એની ઈચ્છા પણ ન હોય. સમજ્યા કે જે વસ્તુ દુઃખદાયક છે એ વસ્તુ પાછી ભેગી શું કરી? એટલે એ સમજન નથી, વિવેક નથી, એટલે ઈચ્છા નહીં રાખે. જોઈએ છે કે અનેક આની અંદર દુઃખી છે, અનેક દુઃખને પામ્યા છે, એ વસ્તુ માટે દુઃખ પામ્યા છે. પંચ વિષયો કે જે જગતના છ પદાર્થો છે, બીજું ત્રીજું, તો પછી આપણે તો મૂક્યું છે તો એની ઈચ્છા ના રાખવી જોઈએ. એનો સંપૂર્ણ રીતે ત્યાગ, પણ એના માટે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, વાતો કરે, બીજું કરે. પણ વાત પેલી છે પોતાનું પાછું ભેગું કરી અને માથું માયા જગત ઉભું કરવાની વાત થાય, ત્યારે સંગે એ પણ દુખ્યો એ આવ્યું પછી એને ક્યાં સાચવું, હા એને પછી ક્યાં મૂકવું, બેંકમાં મૂકવું, બીજે મૂકવું, કોકને ઘરે આપવું, તો કોક ભરી ભાગ્યું. કારણ કે એને તો બધું કંઈ ખબર ના હોય ને, એટલે કોક ક્યાં મૂકે, ગ્રસ્તને ક્યાં મૂકે, પછી એ બિચારો બધું એ થઈ જાય, તો પાછું દુઃખ ચિંતા થઈ. બીજું મારી ગુણાસ્વામી કહ્યું કે જૂનાગઢમાં કે ફલાના એક સંત છે, એને પટારો રાખ્યો છે પણ કંઈ રાખતા નથી, પટારો છે પણ કંઈ રાખતા નથી. કે પટારો શું કા રાખ્યો? પટારો રાખવાનું કારણ શું છે? કંઈ વસ્તુ આપણી પાસે છે નહીં, મારા કંઈ 11 લુગણા છે અને આ જે પાઠ પૂજાનું પુસ્તક છે એટલું જ આપણે છે, પછી પટારાની જરૂર ખરી? એને લોક મારવાની કંઈ જરૂર ખરી? કે રાત્રે કોઈ લઈ જશે નહીં લઈ જાય, પણ છે નહીં પછી શું? જેની પાસે કંઈ નથી એની પાસે લૂંટાણો ભય છે, જેની પાસે હોય લૂંટાણો ભય છે. તો અહીં કહેતા ભીમદાન ખીમદા બે બાવા અને બે બીજા લંગોટ પર, બીજું કાંઈ વસ્ત્ર ઉપર ના મળે, અને એમને એમ પોતે ફરતા હતા. એ ગામમાં ગયા, એ ગામમાં ગયા અને ત્યાં આગળ એ ગામનો કંઈક ગામનો ચોરો છે ચોતરા જેવું, ત્યાં સૂતા અને રાત્રે સૂતા એટલે સ્વાભાવિક રીતે મચ્છરની ઉપાધિ હતી. એટલે મચ્છર પછી આવ્યા રાત્રે સૂએ, એટલે રાત્રે પછી સૂતા એટલે પછી ત્યાં આગળ મચ્છરમાં બીજાને એમ તેમ ચાલ્યા ગયા, એટલે બારે ઘડી આમ ઝાપટ મારે આમ કર્યા કરે અને કયા પણ થોડીક એ થયું. એમાં એક એને ચોર આવ્યો કે બાવા બે સૂતા એટલે કંઈ જોરી મળશે કે લાવો કંઈક ખરી, એટલે ફોમફોડ કરવા લાગ્યા. તો પેલો કહે છે ભીમદા એ ક્યાં ક્યાં કુછ હોતા હે કે એસા થયા, તો મારા પાસે મોકલ મારા મચ્છર ઉડાડે, બેન પાસે શું લેવાનું છે? જેને સ્વાઈ કહે છે ઘરમાં ગોકળ આઠેમાં હોય એને પછી કેટલું પડે છે, એની પાસે શું? અમે ઘરમાં જઈને ફંફોડી નાખે ને તો શું? આપણા નાથ ભક્ત હતા વડોદરાના, આ બહુ મોટા ભક્ત રાજ, મારા નાને નિષ્ઠેવાળા હતા, વડોદરામાં રહેતા હતા અને પોતે મહારાજની અનન્ય ભક્તિ પણ કરતા અને ગરીબ માણસ, એટલે શું શાક બકાલાનો ધંધો કરે, એટલે માર્કેટમાં હોય ત્યાં બોલતું થોડું પોટલા મારી નહીં, લોકો રસ્તામાં બેસતા એવી રીતે શાકભાજીની ઢકલીઓ કરીને બેસે, એમાંથી બીજાના સાંજે ચાર આઠાના મોડ મળે અને એમાંથી પોતાનો નિર્વાહ ચાલે. પણ એમાંથી પણ પૈસા થોડા બચે, એ બચાવી બચાવી બચાવીને મહારાજ જ્યાં ગઢડા હોય તો ત્યાં બી એ વડતાલ ત્યાં જે રસોઈ આપ્યો, કે 5-50 ભેગા થયા હોય તો મહારાજની જમાડ્યા. એટલે એવા ભક્ત કે કશું પોતા પાસે વધારે નહીં પણ પોતાનો નિર્વાહ છે, મહારાજની દેથી આવું ચાલે છે, પછી ભેગું કરીને શું કામ છે? એટલે જે થાય એ ભેગું થાય ત્યાં મારાને આપ્યા. હવે એના ઘરમાં એક દાડો ચોર આવ્યા, એમના ઘરમાં એક દિવસ ચોર આવ્યા, તો બાયના ઉગા રાખેલ નહીં, એમને કંઈ તારું લફો કરેલ નહીં, કારણ તે વખતે એવો ભય નહીં હતો એને, કારણ પોતાના ઘરમાં હોય તો જે ભય લાગે ને. એટલે સ્વાઈ કહે છે પેલા જેની પાસે હોય જોખમ તે જાળવો જતા ને કરી, પણ જેની પાસે નથી એને કંઈ સાચવવાનું છે નહીં. એટલે પછી ચોર આવ્યો અંદર બેઠો, ખાંખો ખાંભર કર્યા કરે અને બે જણા હતા એટલે અંદર અંદર પછી વાત કરવા લાગ્યા. ચાલો કલાકથી વાંટા મારીએ છીએ ઘરમાં, બધે ખોખો ખો કરી કંઈ મળતું નથી. પેલા ભક્તના ભક્તો તો જાગતા હતા, આયા છે ખબર છે, ફેરે છે, પણ એને ખબર જ હતી કે મારા ઘરમાં છે નહીં, એટલે લઈ શું જવાના છે, એટલે જે કરવું ભલે ને કર્યા કરે. પછી એમને વાત કરી કે મને દોરે દાડે જડતું નથી, રાત્રે ક્યાં જડું? બેને વાત કરે મને દોરે દાડે હાથમાં નથી આવતું, તો તમને રાત્રે ક્યાં જવાના? એટલે કહેવાનું શું કે એવી રીતના એ ભક્ત, એટલે જેની પાસે વસ્તુ હોય એને લૂંટાવાનો ભય છે, એટલે એ ભયને જો સંગે મૂકી દે પછી કંઈ વાંધો આવે નહીં. ભય છે તો જ આપણને ઉપાધિ દુઃખ બીજું ત્રીજું આવે, પણ આવે જ નહીં. એટલે એવા સંત છે એની પાસે કોઈ છે નહીં, પછી લૂંટાવાનો ભય ક્યાં છે? એને કોઈ વસ્તુ નથી. એક ગુરુ ચેલો બે, મારા ગુરુ અને ચેલો બે. હવે ગુરુ જરા ચેલો બિચારો સારો જ્ઞાની હતો, ભક્ત હતો ગુરુના એના થકી, પણ ગુરુએ કંઈક રાખેલું, કંઈ સોનાની ઈંટો કે કંઈક તોલા કંઈ એવું કંઈક રાખેલું પોતાની પાસે. એટલે બે પછી ચાલ્યા ચાલ્યા, એટલે જંગલમાં જતા આગળ રસ્તો એવો આવ્યો કે દેખો ચેલાને વાત કરે, દેખો ચેલા કુછ ભય ભય તો નહીં હે ને? ચેલો કે કાંઈ ભય નથી, એ તો બધું બહુ છે સારું છે. તો ચાલો આગળ, પછી થોડી ત્યાં આગળ જઈને પાછો વાત કરે
કે ચેલો દેખો ઇધર કોઈ ભાઈ ભાઈ તો નહીં હે ને, ચેલો કે નથી, એમ કરતો આગળ ચાલતા એમ મહિનો એક ગૌ બે ગૌ જાય ને પાછો પૂછે કાંઈ ભાઈ તો નહીં હે ને, એટલે ચેલો સમજી ગયો મહારાજ ગુરુ દરરોજ પૂછપુછ દર વખત પૂછપુછ કરે છે ભાઈ નથી ભાઈ નથી શું છે કે, એટલે પછી એની જોરી પણ ફોડી એમાં પેલું સોનું કંઈ કંઈ હતું થોડું પૈસા, એટલે પછી એને પેલા એ ગુરુ જરા આગા પાછાથી એને લઈને નાખી દીધું કૂવામાં કે કંઈક એવું હશે એમાં નાખી દીધું. પછી આગળ ચાલ્યા ને કે પેલાને કે કયું ભાઈ ભાઈ તો ને, જો ભાઈ થાવ ડાલ દયા પાણીમાં ડાલ દયા, જો ભાઈ થાવ પાણીમાં ડાલ દયા આપ તો અચ્છા હો ગયા. પેલો ગુરુ કહે શું કે આ થયું તો આ ભાઈ તમને એ હતો કાનો એને પૂછતા તમે એનો જ ભાઈ હતો, હવે તમે બાવા થયા ત્યાગી થયા ને પછી ભાઈ ભેગો શું રાખો, ભગવાન રાખો સુખ ને શાંતિ છે. એ કહેવાનું શું છે કે આવી રીતે ત્યાગી થઈને પણ જો આવી વાસના કે આવી ઈચ્છાઓ રાખે તો સ્વામી કે એ પણ દુખિયા છે, એ કંઈ પાર નથી થઈ ગયા કે ઘર મૂક્યું એટલે પાર નથી થયા. અહીં આવ્યા પછી પણ બધું ઘણું મૂકવાનું, અહીંયા એ માન છે ઈર્ષા છે ક્રોધ છે આવી બધી ઈચ્છાઓ ઈચ્છાઓ છે પંચ વિષય ભોગવાની આ બધી વસ્તુને મૂકવાની છે. નિર્વાસનિક સ્વામી કે થાય ત્યારે એ ભગવાનના ધામને ત્યાગે કે ગ્રહી બેને નિર્વાસનિક થવાની વાત છે, ગ્રસ્તને પણ નિર્વાસનિક થવાનું છે. આ બધું મૂકવાનું છે જ્ઞાને કરીને સમજને કરીને જીવમાંથી અને ત્યાગીને પણ છે, ત્યાગે મૂકી દીધું એટલે પાર નથી થઈ ગયા. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે એવા ભગવાન શ્રીમાના સંતો થયા કે જે આ કંઈ જોઈએ નહીં, જેને કોઈ વસ્તુ જોઈએ નહીં, આ દુનિયાની કોઈ વસ્તુની ઈચ્છા જ નહીં અપેક્ષા જ નહીં, કેવળ ભગવાનના સુખે સુખ્યા, ભગવાનનું ભજન કરવું એના સુખે સુખ્યા, બીજું કોઈ સુખ ના જોઈએ, ગમે તેટલું આવે ગમે તેટલું મળે તો એની અપેક્ષા નહીં ઈચ્છા નહીં એનો પ્રયત્ન ને પુરુષાર્થ પણ નહીં. હરિ ઈચ્છા એ હરે ફરેને કરે કૃષ્ણ ભજનજી, હરિ ઈચ્છાથી જે કંઈ મળે એનાથી સંતોષ, એનાથી એને આનંદ મળે તો ભલે ના મળે તો ભલે, આપે તેનું જઈ ના આપે એની પણ જઈ. પણ સ્વામી કહે છે એવી જાતના જે સંત છે એ સુખિયા છે, બાકી બધું દુખિયા, કે જેને કોઈ પ્રકારની ઈચ્છા નથી એ માણસ સુખ્યો છે. જ્યાં સુધી આપણે ઈચ્છાઓ વર્તે છે ત્યાં સુધી દુઃખ આપણને આવવાનું છે, મુશ્કેલી આપણને આપવાની છે. અને એનું જ કારણ છે ને આપણે આપણી પાસે હોય તો પછી બીજી ઈચ્છા રહે કે ભાઈ આટલું મળે તો સારું. સ્વામી કહે જેની પાસે 5,000 છે પછી 10,000 ઈચ્છા થાય કે 10,000 મળે તો સારું, 5,000 ભોગવે ને 10,000 ચિંતામાં ચિંતામાં પાછું મહેનત કરે ને કંઈ આગું પાછું કરો, પછી 5 ને 10 ને વધે 50 થાય, 50 ને 1,00,000 થાય, 1,00,000 ને 5,00,000 ને કરો, પછી માણસ નવરો ક્યારે થાય, કે પછી સાચું ખોટું બધું કરવું પડે અને ઘણી ઉપાધિ કરવી પડે. ત્યારે સ્વામી કહે છે કે આ ઈચ્છાઓ છે એ કોઈની પૂર્ણ થઈ નથી થવાની નથી, આપણી જરૂર છે એટલું જરૂર પ્રાપ્ત કરવું, કારણ કે ગ્રસ્ત છે સંસાર છે સંસારમાં રહેવું છે અને સંસારની સાથે આપણે કામ કરવું છે, એટલે આપણી જેટલી જરૂરિયાત છે કોઈને 1,00,000 નહીં હોય 5,00,000 નહીં હોય 10,00,000 નહીં કરવો, જેની જે વ્યવસાયને જેવું જેવું કામ એ આપણે જરૂર પ્રાપ્ત કરવું. પણ એ સ્વાય કે પ્રાપ્ત કર્યા પછી આપણે ભગવાનને ભૂલવા નહીં, આ કરતાં કરતાં પણ સાથે ભગવાનને ભૂલવા નહીં, આપણી જરૂરિયાતો છે એટલો પુરુષાર્થ પણ કરવો એટલી મહેનત પણ કરવી, પણ એ મય બની જવું, ભગવાનની પ્રતાપે જ થાય છે ભગવાને જ આપ્યું છે અને એ ભગવાનને સાથે યાદ કરવા કે જેથી કરીને વાંધો આવે નહીં. બાકી સ્વાય કોઈ વસ્તુ કોઈની પૂરી થઈ નથી અને થવાની પણ નથી, એ તો ભગવાન મળે ત્યારે જ્ઞાન થાય તો પૂરું થાય, જ્ઞાન થાય તો પૂરું થાય, બાકી પૂરું થાય એવું છે નહીં, ગમે એટલું આપણે કરીએ પણ જ્ઞાન હોય તો પૂરું થાય. મારા અનિચ્છા જે છે એમાંથી આનંદ આનંદ રહીએ, કારણ કે આ બધું નાશવંત છે નાશ પામી જવાનું, મળશે તો ભલે છે ના મળે તો ભગવાનની ઈચ્છા છે, આવું હંમેશા જ્ઞાન. અને એ જ્ઞાન સત્પુરુષ શકે, જેવા પુરુષ જેને એવું જ્ઞાન છે એ પુરુષ પાસેથી આવું જ્ઞાન મળે, જોગી મારા જેવા પુરુષ હતા તો આપણને એમને આ જ્ઞાન આપ્યું છે કે જગત ખોટું છે નાશવન છે, ભગવાન મળ્યા એ સાચી સાચું ધન છે. રે શામ તમે સાચું નાનું બીજું સર્વે દુઃખદાયક જાનું, રે શામ તમે સાચું નાનું, શું કહે છે કે હે ભગવાન તમે સાચું નાનું, આ તો બધું જતું જ રહેવાનું છે, ભગવાન તો છે છે ને છે, એ કોઈ દિવસ નાશ પામતા નથી, આ દુનિયા માત્રનો પ્રલય થાય અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થાય તો ભગવાન તો કહે છે ને છે. મધ્ય ચોવીસ વર્ષના મહારાજે કહ્યું ચોકા પાટલાનું કહેવાય, ચોકા પાટલે રસોઈ થઈને જમી લીધું પછી ચોકા પાટલા થાય પછી કંઈ રહ્યા ખરું કંઈ ના રહે, એમ સ્વામી પ્રકૃતિ પુરુષ સુધીનું કાર્ય ચોકો પાટલો, પ્રકૃતિ પુરુષ સુધી કાંઈ રહેવાનું નથી, બધું સાફ થવાનું, ભગવાન ભગવાનનું ધામ અને મુક્તો આ વસ્તુ રહેવાની છે, બાકી બધી નાશવંત છે બધી નાશ પામી જ જાય છે. એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે આ બધી વસ્તુ નાશ પામે છે ને ભગવાનનો કોઈ દિવસ નાશ નથી, માટે એ સાચી વસ્તુ એ વસ્તુ છે છે ને સત્ય વસ્તુ એની એ છે છે ને છે એ રહેવાની જ છે, એ કોઈ દિવસ નાશ પામતી નથી. ત્યારે એ વસ્તુને જો આપણે સમજીએ તો પછી આપણને પણ આ લોકની ઈચ્છામાં બધી ટળી જાય ને શાંતિ થઈ જાય. એટલે સ્વામી કહે છે કે ભગવાન એક સાચું નાનું સાચી સંપત્તિ આપણી એ છે, આ બધી સંપત્તિ મળશે ખરી
ભોગવીશું ખરું પણ એ દુઃખે થાય અને બંધને થાય અને આપણને મુશ્કેલી થાય. એટલે એને આપણે જરૂર છે એટલે ભોગવા માટે રાખવાની અને સારા કામો વપરાય એના માટે વિચાર આપણે રાખવો. સત્સંગ કરો. પણ કહેવાનું શું છે, સાચું નાનું ભગવાન છે એ કાયમને માટે જો નરસિંહ મહેતાને મળ્યું તો નરસિંહ મહેતા એ ભોગવ્યું ના મળ્યું. ભગવાન રૂપી સમય એના પાસે બીજું કંઈ હતું, કંઈ મિલકત નથી, કંઈ ફેક્ટરી નથી, પણ ભગવાન રૂપી એને પોતે ધન રાખ્યું તો પછી એનાથી સુખ્યા થઈ ગયા. આજે નરસિંહ મહેતાને સાંભળ્યું, ભજન સાંભળ્યું. મીરા છે એને પણ પોતાની રાજ સંપત્તિ હતી તો મૂકીને એને ભગવાન રાખ્યા તો એને પણ ભગવાનનું આજે સુખ આવ્યું છે. એને ભજન કીર્તન આપણે સાંભળીએ, આ સંતો 500 કીર્તન આપણે સાંભળીએ, એમને પણ શું એ કર્યું, એમને પોતે ભગવાન રૂપી સંપત્તિ રાખી, શ્રીજી મહારાજ રૂપી સંપત્તિ. તો આજે બ્રહ્માને નિત્યાને બધા સંતોને આપણે સંભાળીએ છીએ. એનું કારણ શું, કે એ રીતે કે આ રીતે ભગવાન રૂપી સંપત્તિ એ સાચી છે, આધ્યાત્મિક સંપત્તિ એ સાચી છે. અને એ સંપત્તિને જેટલી સાચવીશું તો એ સંપત્તિને લઈને આપણી આ સંપત્તિ આપણે સુખદાયક થશે. છે દુઃખદાયક પણ સુખદાયક બનશે, કારણ કે ભગવાન રૂપી સંપત્તિને સમજ્યા, ભગવાનનો આશરો કરે એ સાચું છે એમ સમજીને જો આપણે કરીએ તો આ સંપત્તિ ભગવાનને માર્ગે વપરાશે, મહારાજને માર્ગે વપરાય ને. સ્વાઈ કે પોતાનું પૈસા હોય તો સારા કામો વાપરવાનો વિચાર થાય, ચાલો ભગવાનના કામો વાપરીએ. આપણા કુટુંબ હોય તો એને પણ કહીએ ચાલો આ ભગવાનની કઈ સેવા છે બધા કરવા, સેવા માટે જાઓ. આપણું જે વાહન હોય, ગાડીઓ હોય, મોટર હોય કે જે કંઈ હોય, ખેડૂત હોય તો બળદ ગાડીઓ, એ ભગવાનના કામમાં આવીએ તો એ બધું સુખદાયક બન્યું ને. સ્વાઈ કે માયા છે કેવળ દુઃખદાયક છે કે કંઈ સુખદાયક ખરી, સીતારામ એટલે સુખદાયક માની પાસે વર્ગી ના પડતો. આ તને આ તો પાછું સાંભળે સીતારામ એટલે આ તો સુખદાયક છે માટે, પણ એ તો પાછું સમજી રાખવું પાછું એમાં મનમાં જીવમાં ના પહેવા દેવા, દેહ કરીને ભોગવી લે પણ જીવમાં ભગવાનને સ્થાન છે. એટલે માયા કંઈ દુઃખદાયક છે કે સુખદાયક ખરી, ત્યારે મારે કંઈ સુખદાયક છે કે ભગવાનને સદના કામમાં આવે તો સુખદાયક છે, અને એના કામમાં જો ના આવે તો બધી દુઃખદાયક છે, એ દુઃખ થવાનું છે. એટલે ભગવાનને સદના કામમાં જેને આવ્યું, દાદા ખાતેને બધું કામમાં સુખદાયક થયું નથી. દાદા ખાતેને આખું કુટુંબ પરિવાર, ધન ધામ કુટુંબ ગરાજ બધો મહારાજને અર્પણ, મહારાજને અર્થે કામ આવી ગયેલો. કેટલા સભાઓ, કેટલા ઉત્સવો બધું થયું, દાદા ખાતે બધો ઉત્સવ જે પોતાનું આવક હતી એ મહારાજને સંતોને અર્થે વાપરતા અને પોતાના કુટુંબ પરિવાર સાથે સેવામાં અખંડ જોડી જાય, ત્યારે એની માયા સુખદાયક થઈ ગઈ. એક બધાએ ભક્તો થઈ ગયા, એનું નામ આપણે લખીએ. એટલે સ્વાઈ કહે છે ભક્તો છે એને જે બધું ભગવાનના કામમાં હોય એને સુખદાયક, પણ જો ભગવાનના સંતમાં ના આવે તો દુઃખ થઈ જાય. જોકે મારા ભાઈ ઘણા વખત ગમત કરતા, ઈશ્વરદા આપણા છે ને દેસાઈ, એટલે સ્વાઈ કહે ઈશ્વરદા મોટર આજે છે સંતો હરિભક્ત આવે છે કામ, સ્વાઈ કહે જરા સ્ક્રૂ નીકળી ગયો, સ્ક્રૂ સ્વાઈ કે સ્ક્રૂ નીકળેલો રહે છે સંતમાં કામ બને, સ્ક્રૂ નીકળેલો રહે છે. એટલે ગમત કરે, કહેવાની વસ્તુ કે ઈશ્વરદાને એવી ગમે. એટલે જો ભગવાનના સંતમાં કામમાં આવી છે તો એ બધું સુખદાય, એને કામ તો જવાની છે કે આપણી પાસે રહેવા નથી, ભાગી છે તૂટી છે, પણ જેટલો ટાઈમ એમાં કામમાં આવી કોઈ પણ વસ્તુ આપણી આપણી કોઈ પણ વસ્તુ જો ભગવાનને સંતને કામમાં આવી તો એ શાસ્ત્રમાં લખી જઈએ. બાકી લાખો આપણે ભોગવીશું તો કે શાસ્ત્ર લખ દ્રૌપદીની ચિત્રી, એક ચિત્રી કામમાં તાંદુલ આવી ગયા કહો, અને પેલા જીવન ભગત હતો આપણા જેતલપુરમાં તો મારાને રોટલોન ભાજી જવા મળ્યો તો એ કામમાં આવ્યું, એક રોટલોન ભાજીનું કામ થયું એનું શાસ્ત્રમાં લખાયું. કહેવાનું શું છે, એટલે જેને જેને ભગવાનને અર્થે પોતાનો દેહ ઘસી નાખ્યો છે, જેને પોતાનું આ કર્યું છે એ આપણે શાસ્ત્રોમાં લખાયું છે અને એ કામમાં આવવાનું, બાકી કશું કામમાં આવવાનું નથી. અને આપણે પણ અંતે આ બધું મૂકી જવાનું છે. એટલે મહારાજ કહે છે આપણી ખરી સંપત્તિ ભગવાન છે, એ સંપત્તિને સાચવીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખી ભગવાનનું ભજન કરીશું, ગમે એટલું સુખ દુઃખ આવે, આમાં કોઈ પાંડવને બીજા બધા દુઃખ આવે પણ ભગવાનને મૂક્યા નથી, તે ગમે એવી પરિસ્થિતિની અંદર સ્વાઈ કે આપણે ભગવાનને રાખીશું, ભગવાન રૂપી સંપત્તિ રાખીશું અને ભગવાનની આજ્ઞા રૂપી ધર્મની સંપત્તિ રાખીશું, આધ્યાત્મિક સંપત્તિને બરોબર આપણે જીવમાં રાખીશું તો પછી આપણને આ બધી જે સંપત્તિ છે પણ સુખદાયક થશે. કારણ કે સ્વાઈ કે છે આપણી દીકરા પણ સંપત્તિ છે ને, હવે એને જો આપણે સાચવીએ તો આપણું કામ આગળ ચાલે ના જાય, પણ એ સંપત્તિ ના સાચવીએ તો બધું પાછળ ઉલારી ના થઈ જાય. એટલે સ્વાઈ કે એ બધી સંપત્તિ જેમ સાચવા વિચાર કરી, બાપ દાદાએ મિલકત આપી હોય તો મિલકતને બહુ સાચવીએ, કે પૈસા ટકા અને વેપાર ધંધો કરીને આગળ વધારીએ કે એના કરતાં મારું સહયોગ થાય, એના કરતાં મારે મકાન સારા બીજું થયું બધું, આપણે એ બધું સાચવા પ્રયત્ન કરીએ છીએ. હવે નાશવંત છે છતાં પ્રયત્ન કરીએ છીએ તો આ તો સાચી સંપત્તિ. ભગવાને આપણને જે વારસામાં સત્સંગ મળ્યો હોય, આપણે કંઈક ધર્મનો વારસો મળ્યો હોય તો એને પણ સાચવો, એને પણ આપણા એને વધારો, ઘરમાં બધા ભક્ત થાય, સત્સંગી થાય, સારા થાય, સંસ્કારી થાય, આ બધી સંપત્તિ છે એ પણ સાચવાની. એટલે આધ્યાત્મિક સંપત્તિ એને કહે છે, ભગવાન રૂપી સંપત્તિ છે એની પણ એટલી જ આવશ્યકતા જરૂર છે. પણ માણસ ભૂલી જાય, પેલી સંપત્તિ માટે ખોટી સંપત્તિ માટે પ્રયત્ન કરવાની છે, ના નથી કહ્યું પણ એને પાછળ આપણું આ બધું ભૂલી નહીં જવું. આ સંપત્તિનો આપેલી આ જે લૌકિક સંપત્તિનો આધાર પણ છે ભગવાન, એ સંપત્તિનો આધાર પરમાત્મા છે અને પરમાત્માને રાખીએ તો આ સંપત્તિ આપણે સુખદાયક થાય.
એ તો બેજ જો ચાલી રહ્યું તો કડરવું, બિલ્ડિંગ હેઠવું પડે કે ને આપણે. અહીંયા બધા બિલ્ડિંગો કરો છો, એના ફાઉન્ડેશન કેવું કરો? મજબૂત એકદમ, કે તૂટે નહીં ગમે એટલું વાવાઝોડું આવે, ગમે એટલું એ થાય તો ધરતીકંપ થાય તો પડે નહીં, એવી રીતનું આખું બિલ્ડિંગનું આખું પાયો કરીએ છીએ. તો સ્વાઈ કે એટલું જો એની અંદર હોય તો કંઈ વાંધો આવે ને, પછી હુઈ રહ્યો ને અંદર, અને ગમે એટલું વાવાઝોડું અને ધરતીકંપ થાય તો કંઈ આપણને વાંધો આવે ને, કાંઈ મજબૂત પાયો છે આપણે સમજ્યા છે. એમ આપણો જે ધર્મરૂપી પાયો મજબૂત છે, ભગવાનરૂપી પાયો મજબૂત છે, પછી આ દુનિયાના ગમે એટલા વાવાઝોડા આવે ને તો આપણને અસર થવાનું નથી. આપણે મહારાજ કે જીવતા લાગના હું એ 100 લાખના, ભગવાન આપણી સાથે છે, ભગવાનના ધામમાં છે. તો આપણે આ એક વિચાર છે કે આપણે દુનિયાની અંદર ગમે એટલું થાય પણ ભગવાનરૂપી સંપત્તિ એટલે ભગવાનનો આશરો, ભગવાનનું ભજન કીર્તન, ગમે તેવી મુશ્કેલી, ગમે તેટલું સારા સુખમાં કે દુઃખમાં પણ ભગવાનનું ભજન અખંડ કરવું અને એનાથી સર્વ પ્રકાર સુખ્યા થવું.